ચાલો આજે તમને હું મારી વાડીમાં થતા કંટોલાનો વેલો બતાવું કે જેમાં સરસ મજાના આ રીતના કંટોલા આવેલા છે. મિત્ર, ચોમાસાની સિઝનમાં કારેલાનું શાક તો આપણે ખાતા જ હોઈએ છે, પણ કારેલા પછીની જે સબ્જી આવતી હોય ને તો એ છે કંટોલા. જેવી રીતે કારેલા આપણા શરીર માટે ફાયદાકારક છે ને, એવી જ રીતે કંટોલા પણ અનેક ગણો ફાયદો આપણા શરીર માટે કરતા હોય છે. તો ચોમાસાની સિઝનમાં આ રીતના વેલાઓ આપણને કંટોલાના જોવા મળતા હોય છે. ખરેખર આમ જોઈએ તો જંગલમાં પણ એના વેલા થતા આપણે જોતા હોય છે અને આપણા ઘરની આસપાસ પણ થતા હોય છે, આપણને ખ્યાલ પણ ઘણી વાર નથી હોતો. તો તમે જોઈ શકો છો આ રીતના અમારા ઘરની જે વાડી હતી ત્યાં આ રીતના કંટોલા થયેલા હતા. એકદમ તાજા કંટોલા છે, દેખાવમાં પણ એકદમ બેસ્ટ લાગી રહ્યા છે. શું તમે કંટોલાનું શાક બનાવીને ખાઓ છો કે નહીં મને કમેન્ટ કરીને કહેજો. કારણ કે આપણે જે કહીએ છીએ ને, અત્યારે બધાને ઓર્ગેનિક સબ્જીનો જેને કહેવાય ને ક્રેઝ વધારે પડતો છે. તો અત્યારની સિઝનમાં, ચોમાસાની સિઝનમાં જો ઓર્ગેનિક સબ્જી હોય ને તો એ છે કંટોલા. કંટોલાની સબ્જી છે એ થોડીક ટેસ્ટમાં કારેલાના જેવો જ ટેસ્ટ એનો આવતો છે, પણ કડવી એટલી બધી હોતી નથી, સે જેવી કડવાશ આવતી હોય છે. પણ એકદમ સરસ રીતે એનું જો શાક બનાવી લેવામાં આવે તો તાજા કંટોલાનું શાક છે ને એકદમ ટેસ્ટમાં બેસ્ટ લાગે છે અને એના અનેક ગણા જે ફાયદાઓ છે આપણને મળતા હોય છે. કારણ કે કારેલા તો હજુ આપણને બારે માસ જોવા મળે છે હવેના જમાનામાં, પણ કંટોલા તો માત્ર ને માત્ર આપણને ચોમાસાની સિઝનમાં જ ખાવા મળે છે. તો હજુ પણ ચોમાસાની સિઝન બાકી છે, તો ત્યાં સુધીમાં જ્યારે જ્યારે પણ આપણને કંટોલા ખાવા મળતા હોય ને તો કંટોલાની સબ્જી જરૂરથી બનાવીને આપણે ખાવી જ જોઈએ. આની પહેલાં પણ આપણે કંટોલાની સબ્જી બનાવીને મૂકેલી હતી, એ પછી ફરી વાર અહીંયા બીજી વખત હું કંટોલાની સબ્જી બનાવીને એ રેસીપી બનાવીને મૂકી રહી છું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એકદમ કૂણા એવા કંટોલા છે, એટલે એના બીજ દૂર કરવાની જરૂર પડતી નથી. કૂણે કૂણા કંટોલાને આપણે સરસ રીતે સમારી લીધા. હવે એનો વઘાર કરવા માટેની તૈયારી કરીએ આપણે. તો એના માટે થઈને મેં 6-7 લસણની કળી લીધેલી છે. આ લસણની કળીને આપણે આ રીતે સમારી લેવાની છે. જો તમને એ ખાંડીને એનો ફ્લેવર ભાવતો હોય તો તમે એને ક્રશ કરીને પણ તમે એ લસણનો ઉપયોગ કરી શકો છો. પણ અહીંયા બીજી અલગ રીતે આપણે શાક બનાવી રહ્યા છીએ. આની પહેલાં પણ આપણે કંટોલાની સબ્જી બનાવી હતી, એ પણ કંઈક અલગ રીતે બનાવેલી હતી. જો તમે ન જોયું હોય તો ચેનલ પેજ પર તમે જઈને જોઈ શકશો મિત્રો, અથવા તો એની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે, આપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ જઈને ચેક કરી શકશો. કારણ કે મને ખાતરી છે તમે એ રીતે શાક બનાવેલું જ નહીં હોય તો તમે જરૂરથી જોઈને બનાવજો. હવે ત્યારબાદ અહીંયા મેં લીધેલા છે મીઠા લીમડાના પાન. આ મીઠા લીમડાના 4-5 જ પાન લીધેલા છે. આ 4-5 પાનને આ રીતે સમારી લેવાના છે, જેને કારણે એ મોઢામાં ન આવે અને આપણે એનો ખાવામાં ઉપયોગ કરી લઈએ. ત્યારબાદ આદું ખમણી લેવાનું છે. કંટોલાની સબ્જી જ્યારે પણ આપણે બનાવીએ છીએ ને ત્યારે આદું જો લેવામાં આવે, આદું અને લસણ, તો એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે. પણ જો તમે લસણ ન ખાતા હોય તો તમે લસણ સ્કીપ કરીને આદુંનો પણ વઘાર કરી શકો છો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આદું પણ સરસ રીતે ખમણી લીધેલું છે. ત્રણેય વઘારની સામગ્રી રેડી કરી લીધેલી છે અને હજી એક સામગ્રી બાકી છે અને એ છે ડુંગળી. ડુંગળીને પણ આપણે આ જ રીતે ફોતરા દૂર કરી અને એને આપણે લાંબી લાંબી કાપી લઈશું. અહીંયા હું તમને એક ડુંગળી સમારીને બતાવી રહી છું. તમને જે રીતે ટેસ્ટમાં ફાવે એ રીતે તમે ઝીણી સમારીને એડ કરવી હોય તો પણ તમે એડ કરી શકો છો. પણ અહીંયા આપણે જોયું છે કે કંટોલાની ચિપ્સ છે એને લાંબી લાંબી કાપેલી છે, તો અહીંયા હું ડુંગળીને પણ એ જ રીતે લાંબી લાંબી કાપીને લઈ રહી છું. તમે કંટોલા જો ઝીણા સમારે લઈ લીધા હોય તો ડુંગળીને પણ તમે ઝીણી સમારીને લઈ શકો છો. તો આ રીતે આપણે બધી જ ડુંગળી છે એ સમારી લેવાની છે. મેં લગભગ 3-4 ડુંગળી આ રીતની લઈ અને સમારીને લઈ લીધેલી છે. તો વઘાર માટેની બધી જ સામગ્રી આપણી રેડી થઈ ગઈ છે. તો કંટોલા વઘારવા માટે થઈને આપણે એક કડાઈ લઈ લેશું અને કડાઈમાં આપણે તેલ એડ કરી દઈશું. તમે કેટલું શાક લીધેલું છે એ ક્વોન્ટિટીમાં તમે તેલ એડ કરી શકો છો. મિનિમમ 2-3 પાવડા જો શાકમાં તેલ એડ કરેલું હોય તો એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા આપણે તેલ ગરમ થાય એટલે થોડી એવી હિંગ એડ કરી દઈશું. અને ત્યારબાદ એક બીજી સામગ્રી છે જે એ છે મેથીના કુરિયા. એનો ટેસ્ટ પણ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે. તો પહેલાં વહેલાં આપણે મેથીના કુરિયા એડ કરી દઈશું.
તમને રાઈ જીરું ફાવતું હોય તો તમે એ પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે લસણ, આદું અને લીમડાના પાન રાખેલા હતા સાઈડમાં સમારીને, તો એ બધી સામગ્રી પણ આપણે સાથે જ એડ કરી દેશું કે જેનો ટેસ્ટ છે ને વઘારમાં ખૂબ જ સરસ આવે છે. તો બધી જ સામગ્રીને સરસ રીતે આપણે સાંતળી લેવાની છે, ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બધી જ સામગ્રીનો વઘાર કરી લેવાનો છે. તો અહીંયા આદું લસણ સરસ રીતે સંતળાઈ જાય એટલે તરત જ એની અંદર આપણે ડુંગળી લાંબી કાપેલી એડ કરી દઈશું. સરસ રીતે ડુંગળીને પણ આપણે સંતળાવા દઈશું. આ બધી જ સામગ્રી એકદમ સરસ રીતે સંતળાઈ જવા દેવાની છે અને ત્યારબાદ એની અંદર આપણે હળદર એડ કરીશું કે જેને લીધે શાકનો કલર પણ એકદમ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તેલમાં હળદર નાખવાથી. તો અહીંયા હળદર એડ કર્યા બાદ બધી જ સામગ્રી સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને હવે આપણે એની અંદર કંટોલા એડ કરી દઈશું. કાપેલા કંટોલાને આ રીતે તમે બકડીયામાં જો શાક બનાવો ને કઢાઈમાં શાક એનું બનાવવામાં આવે ને તો એનું ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. ઘણા બહેનો કુકરમાં પણ બનાવતા હોય છે તો કુકરમાં પણ એનું ટેસ્ટ સરસ આવે છે, પણ કઢાઈમાં જે શાક બનાવેલું હોય ને એનો તો સ્વાદ જ કંઈક અલગ જ આવે છે. તમે કઢાઈમાં બનાવો છો કે કુકરમાં બનાવો છો એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. અને ડુંગળીનો વઘાર કરો છો, ટમેટાનો વઘાર કરો છો કે લસણનો વઘાર કરો છો કે એ સિવાય કઈ સામગ્રીનો વઘાર કરીને તમે કંટોલાનું શાક બનાવો છો એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. મિત્રો, બે મિનિટ શાક થોડું ચડવા દઈએ ત્યારબાદ આપણે એની અંદર સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવાનું છે. નમક એડ કરવાને કારણે કંટોલા છે એ સરસ રીતે ચડવા માંડશે. તો આ રીતે નમક એડ કરી અને બધું જ શાક જે છે એ સરસ રીતે આપણે આ રીતે હલાવી લેવાનું છે કે જેને કારણે નમક છે એ બધા જ શાકમાં સરસ રીતે ભળી જાય. ફરી આપણે ઢાંકીને એને ચડવા દઈશું. હવે એનો ટેસ્ટમાં વધારો થાય એ માટે થઈને અહીંયા મેં એક ટમેટું લીધેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટમેટાને મેં સમારીને નથી લીધું, પણ અહીંયા આપણે એને ખમણીને એડ કરવાનું છે. ખમણીને એડ કરવાથી પણ એનો ટેસ્ટ સારો આવે છે, બાકી તમે એને સમારીને પણ ડુંગળીની સાથે વઘાર કરીને પણ તમે લઈ શકો છો. આ રીતે ટમેટાને આપણે ખમણી લેવાનું છે. એક પીસ આ રીતે ખમણાઈ જાય એટલે બીજું પીસ પણ આપણે એ જ રીતે ખમણી લેવાનું છે કે જેને કારણે એની છાલ બધી છે એ નીકળી જાય અને એનો જેટલો પણ ગર છે એ બધો જ આપણે શાકમાં એડ કરી શકીએ. બાજુમાં આપણું કંટોલાનું શાક છે એ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચડવા રાખી દીધેલું છે એટલે ચડે ત્યાં સુધીમાં આ પ્રોસેસ આપણે કરી શકીએ છીએ. પણ આ રીતનું ટમેટું તાજું જો લેવામાં આવે તો એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. તો સરસ રીતે આપણું ટમેટું છે એ ખમણીને આપણે લઈ લીધેલું છે. તમને વધુ ટમેટાનો ટેસ્ટ ભાવે તો તમે વધુ ટમેટા પણ એડ કરી શકો છો. જો આપણે જોઈ શકીએ છીએ મિક્સરમાં પીસા વગર આપણે ખમણેલું ટમેટું પણ આ રીતનું લઈ શકીએ છીએ જેનો ટેસ્ટ છે એ શાકમાં ખૂબ જ સરસ આવે છે. હવે આપણે બે મિનિટ પછી ચેક કરી લઈએ કે નમક નાખ્યા બાદ આપણા કંટોલા છે એ સરસ રીતે ચડી રહ્યા છે કે નહીં. તો હજુ પણ આપણે કંટોલાને સરસ રીતે ચડવા દેવાના છે. સાઈડમાં જે આપણે ટમેટાની પ્યોરી બનાવેલી હતી ખમણીને એને પણ આપણે એની અંદર એડ કરી દઈશું. તો વચ્ચે આ રીતનું હોલ બનાવી અને એમાં ટમેટા એડ કરી દઈશું અને આપણે એને ઢાંકીને ચડવા દઈશું જેને કારણે ટમેટામાં રહેલું જેટલું પણ પાણી છે એમાં ને એમાં જે છે એ કંટોલા સરસ રીતે ચડી જાય. બે મિનિટ બાદ આપણે ફરી આવી રીતે ચેક કરીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે કંટોલા સરસ રીતે ચડવાની તૈયારી જ છે. એકદમ સરસ રીતે શાક દેખાઈ રહ્યું છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે. મિત્રો, તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ કંટોલાની સબ્જીની રેસીપી તમને કેવી લાગી છે અને આ રેસીપીનો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ કરીને કહેજો. તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આ રીતે આપણે કંટોલાને ચેક કરી લેવાના છે. તો આપણે જોઈ શકીએ છીએ કંટોલા સરસ રીતે ચડી ગયા છે. જો આ રીતે જોઈ લેવાનું છે આપણે, એક વખત પણ મેં બતાવેલું આ રીતે ચાકાની મદદથી ચેક કરીને જોઈ લેવાનું છે કે કંટોલા સરસ રીતે ચડી ગયા છે કે નહીં. જો પરફેક્ટ આપણા કંટોલા છે એ ચડી જ ગયા છે તો ફરી આપણે બધું જ સરસ રીતે આ રીતે હલાવી લેવાનું છે કારણ કે ગેસની ફ્લેમ છે એ મીડિયમ આપણે રાખેલી છે. અને આ રીતે આપણે બધા જ કંટોલાને સાઈડમાં કરી અને જે તેલ અને પાણીનો જે ભાગ દેખાઈ રહ્યો છે એની અંદર જ આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે એની અંદર લાલ મરચું પાવડર એડ કરી દઈશું કારણ કે હળદર પાવડર તો એની અંદર આપણે પહેલાં જ એડ કરેલો છે. એટલે બે જ સામગ્રી જે બાકી હતી મસાલાની એ આપણે એડ કરી અને ઢાંકીને આપણે બે મિનિટ માટે રહેવા દઈશું.
તો સરસ રીતે મસાલો છે એ આપણો ચડી જાય એટલે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો પાણીનો ભાગ પણ સરસ રીતે બળી ગયો છે અને લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર જે આપણે એડ કરેલો છે એ બધા જ શાકમાં સરસ રીતે ભળી જાય, એનો ટેસ્ટ છે શાકમાં ખૂબ સરસ રીતે આવી જાય, એ રીતે આપણે સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે. અહીંયા ઓલમોસ્ટ આપણું શાક છે એ રેડી થઈ ગયું છે મિત્રો. તમે કંટ્રોલાનું શાક છે એ કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. અને જો રેસીપી તમને ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે બધા જ વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે. શાક સરસ રીતે ચડી જાય એટલે એક ચમચી ઘી એડ કરી દેવાનું કે જેનો ટેસ્ટ છે ને એ શાકમાં ખૂબ જ સરસ આવે છે. અને આપણું શાક પણ સરસ રીતે ચડી જ ગયું છે, જો ફરીવાર આપણે જોઈ લઈએ તો એકદમ પરફેક્ટ એવું બકડિયામાં પણ શાક આ રીતે આપણે બનાવી જ શકીએ છીએ. તો બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે અહીંયા આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું. પણ ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ થોડી વાર માટે આપણે આ રીતે હલાવતા રહેવાનું છે, જેને કારણે શાક છે એ બિલકુલ પણ નીચે દાઝે નહીં, એનો મસાલો છે એ બિલકુલ પણ નીચે દાઝે નહીં, એ રીતે આપણે આ રીતે શાકને ચલાવતા રહેવાનું છે. તો ગેસ બંધ કર્યા બાદ આપણે શાકને ઢાંકીને રહેવા દઈશું. હવે કંટોલાની સબ્જી આપણી થઈ ગઈ છે, હવે એને આપણે સર્વ કરીશું. જો તેલ અને ઘી જે સાઈડમાં છૂટું પડેલું દેખાય ને તો આ રીતે શાકને ચલાવી અને પછી જ પીરસવાનું કે જેના કારણે બધા જ શાકમાં સરસ રીતે તેલ ઘી પહોંચી જાય. અહીંયા શાકને મેં રોટલીની સાથે સર્વ કરેલું છે, તમે સેની સેની સાથે કંટોલાની સબ્જી ખાવ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો આ રેસીપી તમને ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અને આ રેસીપી ખરેખર જો આપને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. મિત્રો આ રેસીપી આપના ફેમિલી ગ્રુપ્સ અને ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી. મિત્રો